અંબાજી મંદિર વિશે શું કહેવું છે? મારું નામ નરેન્દ્રભાઈ તરસીભાઈ પટેલ છે અને હું અંબાજી મંદિર માતા મંદિરનો ટ્રસ્ટી છું. લગભગ છેલ્લા 150-200 વર્ષથી આ ભવાઈનો પ્રોગ્રામ અહીંયા થાય છે અને તેમાં માતાજીના ગરબો રાતે 12 વાગે નીકળે છે. લોકોની એવી આસ્થા છે કે ખુદ માતાજી આ ગરબામાં પધારે છે અને એના લીધે આખું ગામ અહીંયા ભેગું થાય છે અને આ કાર્યક્રમ સુલે શાંતિથી પતી જાય છે. જય અંબેમાં, જય વિહોદમાં, જય મેરડીમાં. અમારું આ વર્ષો પુરાનું ઓડગામનું ગામાઈ આખા ગામનું મંદિર છે, જ્યાં પહેલાં વિહોદ માતાનું મંદિર હતું તેને શુદ્ધ કરીમાં અંબા પધાર્યા છે, અંબાજી માતાને બેસાડેલા છે. અહીં આગળ અમારા ઘડિયા ગામના હોય બધાએ ભેગા થઈ અને માતાજીની ગબ્બરથી જોટ લાવેલા છે. જ્યારથી જોટ લાવ્યા છે ત્યારથી વ્યાસ પારેખ અમારા દરબાર કુટુંબો બધા ભેગા થઈ અને માતાજીની નવરાત્રિમાં ભવાઈ કરીએ છીએ. 5મ પછી 8મ સુધી ભવાઈ થાય છે અને માતાજીની અખંડ જ્યોત છે. જ્યારથી મંદિરના પાયા નખાયા ત્યારથી માતાજીની અખંડ જ્યોત છે. માતાજીની એક એવી અતુટ શ્રદ્ધા છે કે 8મ અંબાજીના હવન થયા પછી માતાજી ઓડમાં સાક્ષાત પધારે છે, જે 8મનો રાતે 12 વાગે ગરબો નીકળે છે. અને માતાજી મંગલમય કોઈ પણ અમારા ગામમાં આદિવાદી ઉપાધિ આવવા દેતી નથી અને આનંદ મંગલ ઓડ ગામમાં આટલો બધી મોટી હોરાળ થાય તોય પણ કોઈને વાંધો આવ્યો નહીં અને કોઈને કશી મોટી તકલીફ આવી નથી. એટલે માતાજી ઉપર ગામના લોકોને અતુટ શ્રદ્ધા છે, અતુટ ભાવ છે અને ભાવથી બધા માતાજીને હળી મળીને માતાજીના પ્રસંગો કરીએ છીએ. હું ભોપાભાઈ ભગત, અંબા માતાજી. જય અંબે, જય વિહોદમાં.